જેતપુર ખાતે આવેલ ખોડલ ધામમાં ગુજરાતના શિક્ષણ મંત્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ માતાજીના દર્શન કરી માના આશીર્વાદ લીધા. ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માં ખોડલના ચરણોમાં મસ્તક નમાવીને માતાજીના આશીર્વાદ લીધા હતા. આ સાથે ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ તથા અન્ય ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આ શુભેચ્છા મુલાકાતને વધાવી લીધી હતી. એક જોવાલાયક પવિત્ર સ્થળ એટલે ખોડલધામ. જ્યારે એનું કામ ચાલતું હતું ત્યારે અને ઉદ્ઘાટન સમારંભમાં આવવાનું થયું હતું, પછી છેલ્લા 3-4 વર્ષથી નહોતો આવ્યો. આવીને પોતાની જાતને હું ધન્ય અનુભવું છું. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ પણ છે, ઉત્સવ પણ છે. માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં આટલું અદ્ભુત નિર્માણ, અંદરના સ્તંભ, છત, કોતરણી, માતાજીની સાક્ષાત મૂર્તિ, અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ, એ કદાચ 4 વર્ષમાં અસંભવ લાગે. પણ જ્યારે સમાજના એક કર્તવ્યનિષ્ઠ કર્મઠ એવા કાર્યકર્તા કોઈ હાથમાં લે તો એ આ જમાનામાં પણ શક્ય છે. મારા જૂના મિત્ર એવા જ કર્તવ્યનિષ્ઠ અને કર્મનિષ્ઠ સમાજના આગેવાન નરેશભાઈ પટેલે આ બીડું ઝડપ્યું. આ નિમિત્તે આખા સમાજને ભેગો કર્યો, એક કર્યો અને વર્ષો વર્ષ પેઢીઓ સુધી લોકોને યાદ રહે એવા પ્રકારનું ધાર્મિક સ્થળનું નિર્માણ કર્યું. રિપોર્ટર સુલેશ ભાલિયા, લોકફરિયાદ ન્યૂઝ, જેતપુર.